હાઈસ્કૂલમાં વિડીયો લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. હું નારાયણભાઈ મહેતા. આજે આપણે ધોરણ 10 ગુજરાતી કાવ્ય 5 દીકરી સમજવાના છીએ. તો સૌ પ્રથમ આપણે એ કાવ્યના કવિ પરિચય સમજીએ, એનું સર્જન સાહિત્ય પરિચય સમજીએ, અને ત્યાર પછી આપણે કાવ્ય પરિચય સમજશું, અને ત્યારબાદ આપણે કાવ્ય વ્યવસ્થિત રીતે પઠન કરીશું. તો દીકરી કાવ્યનું નામ છે, પગરવ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. એમના કવિ અશોક ચાવડા, એનું તખલ્લુસ એટલે કે ઉપનામ બેદિલ છે. તો પહેલાં આપણે કવિનો પરિચય લઈએ. અશોક પીતાંબર ચાવડાનું જન્મ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું મંડાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. તો કવિએ એમનું આ સાહિત્ય સર્જન કર્યું છે. હવે આપણે જોઈએ છીએ કવિતાનો પરિચય. કાવ્યમાં શું કહે છે, આ ગઝલમાં શું કવિ કહે છે. સાહિત્ય પ્રકાર આપણે વાત કરીએ તો ગઝલ છે. ગઝલ, આ ગઝલમાં એટલે આ કાવ્યમાં કવિ દીકરીનો મહિમા ગાન કર્યો છે. તેમાં વ્હાલનો દરિયો, દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદના એટલે લાગણીનું આલેખન થયું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીઓમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે, તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરા એ મા બાપ દીકરીને ઉછેર કરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપનો હાથ દે, એટલે દીકરી બાપને સાથ આપે છે, એ સહાયભૂત થાય છે, એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. દીકરી વિદાય લે છે અને ત્યારે એમના પિતાને કાયમને માટે એની પાપણમાં, એટલે એની પાપણમાં એને પ્રત્યક્ષ થાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વાત્સલ્ય અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતપિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપી છે. કવિએ દીકરીનો મહિમા ગાયો છે. તો હવે આપણે કાવ્યનું પઠન કરીએ, પછી આપણે કવિતા સમજીએ. સ્વર્ગની એક એક દેવીની ગઝલમાં દીકરી. મિત્રો, ગુજરાતી ખોલો, સામે રાખો, સામે બેસો, એક એક પંક્તિમાં તમે મારી સાથે જોડાઈ રહો. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી સે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડગમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દી વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સુર શરણાઈ સગ સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે, ભીની પલકમાં દીકરી. તો કવિ એમ કહે છે કે દીકરી તો આપણા સ્વર્ગથી પણ મહાન છે. દીકરી એ સ્વર્ગની કેળી છે, દીકરી એ દેવી છે, દીકરી એ સુખડ અને ચંદન સમાન છે. તો સ્વર્ગની એક એક દેવીની પણ, દેવીથી પણ ચડિયાતી આ ઝલક દીકરીમાં જોવા મળે છે. સ્નેહનું જરૂર, સ્નેહ એટલે પ્રેમ, સદા કાયમને માટે, દરેકને માટે એ હંમેશા પ્રેમ હોય તો દીકરીમાં જોવા મળે છે. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડગમાં દીકરી. આપણે એને ભૂલી ન શકીએ. લાજ અને મર્યાદાનું પ્રતીક છે દીકરી, શરમનું પ્રતીક અને ગૌરીવ્રત
સારો પતિ મળે એટલા માટે દીકરી છે ગૌરી વ્રત કરતી હોય છે. તો ગૌરી વ્રતની હારમાં ઉછરે છે આ રોજ દીકરી. ફળક હોય છે, થોડુંક મોડું થશે તો પપ્પા ખી જશે, થોડુંક ફળક એટલે બીક ડર, થોડુંક ઓલું થશે તો મને મમ્મી વળશે, મમ્મી ખીજાશે. તો આમ કાયમને માટે ફળકમાં રહે છે દીકરી. અને કવિ કહે છે કે જે શિર, શિર એટલે મસ્તક ઉપર હાથ ફેરવતો હોય એ દીકરી ઉપર હાથ રાખું છું, એ જ દીકરી અંત સમય સુધી મને હાથ આપે છે. હાથ આપો એટલે સાથ દે છે, કાયમને માટે સાથ આપે છે. આમ આવી સમજણમાં ફલકમાં વિસ્તારમાં આ દીકરી છે. લગ્ન થાય, શરણેના સૂર વાગતા હોય, ઢોલ ઢબૂકતો હોય, હે આપણે ઓલી કવિતા યાદ આવે, સમી સાંજનો ઢોલ ઢબૂક્યો જાન ઉગલી માલે, એ કવિતા આપણને યાદ આવી જાય કે દીકરી જ્યારે વિદાય આપતી હોય કંકુવાળા થાપા આપી દઈએ અને એ થાપા દિવાલે આપી દઈએ અને ત્યાંથી જતી રહીએ. એટલે કવિ કહે છે કાયમને માટે આપણાથી એ જતી રહીએ છે આપણે. ત્યારે કવિ કહે છે કે સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં એ દીકરીની યાદ આવે ત્યારે પાપણ ભીની થાય અને એ પાપણની ફલકમાં એ વિસ્તારમાં દીકરી કાયમ માટે આપણે દૂર નથી થતી. આપણી પિતાને પ્રત્યક્ષ રહે છે તો પિતાનો પ્રેમ દીકરી તરફ એટલો બધો અદ્ભુત હોય છે. તો બાળ મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર આપણે કવિતા જોઈ છે બેટા, પણ જ્યારે કાવ્ય આપણે સ્કૂલ ખુલશે અને તમે શાળાએ આવશો ત્યારે આ જ કાવ્ય ફરીથી તમને સમજાવીશ. નિરાશ ન થતા, આપણે વિડીયો લેક્ચરમાં સમજ્યા, વિસ્તૃત સમજવા માટે જ્યારે શાળા ખુલશે ત્યારે વર્ગખંડની અંદર આપણે ભણશું. અને અત્યારે લેસનમાં સામાનાર્થી શબ્દો જોઈ જોઈને લખવાના છે, પાઠ્યપુસ્તકમાંથી આપ્યા જ છે. વિરુદ્ધાર્થી શબ્દો રૂઢિપ્રયોગે લખવાના છે. સ્વાધ્યાયના પ્રશ્ન એક આપ્યો છે, વિકલ્પો એક એક બે વાક્યના ઉત્તરો પણ લખવાના છે. અને મોટા વિસ્તારપૂર્વકના જે પ્રશ્નો છે એ પણ આપણે લખવાના છે. તો બાળ મિત્રો, અહીંયા આપણે આ વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં પાઠ આપણે વાયરલ ઇન્ફેક્શન જોશું.